સુપર ફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. દાહોદ ખાતે 72મું પ્રજાસત્તા પર્વ રાજ્ય મહોત્સવ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવદત્તજીએ રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂન અને હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા વચ્ચે લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ. 72મા પ્રજાસત્તા દિન 26 જાન્યુઆરી 2021 જિલ્લા કક્ષાની ઉજવણી પંચમહાલના ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. બગોદરા પોલીસ સ્ટેશન ખાતે આજે 72મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. અરવલ્લી જિલ્લાના માળકુમાં 26 જાન્યુઆરી મેરેથોન દોડ કરી એક અનોખી રીતે ઉજવવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં 72મા પ્રજાસત્તા દિવસની ઉજવણી મામલતદાર પીજી ચૌહાણના હસ્તે કરવામાં આવી. દેશના 72મા પ્રજાસત્તા દિન અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દીવ નિર્માણ દિવસની પ્રથમ વર્ષગાંઠને લઈને દીવ ખાતે ભવ્ય ઉજવણી દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોણા રાયના હસ્તે ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા 72મા પ્રજાસત્તા દિવસની ઉજવણી ધ્વજવંદન અને બ્લડ ડોનેશન દ્વારા કરવામાં આવી. ચોટીલા મામલતદાર કચેરીના પટાગરમાં ચોટીલા મામલતદાર પ્રકાશભાઈ ગોઠીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે તાલુકા કક્ષાનું 72મું સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પ્રાંતિજ સિવિલ કોર્ટ ખાતે પણ 72મા પ્રજાસત્તા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પણ 72મા પ્રજાસત્તા પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે 72મા પ્રજાસત્તા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ હોમગાર્ડ યુનિટની નવી કચેરી ખાતે પણ 72મા પ્રજાસત્તા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 72મા પ્રજાસત્તા દિન સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર રાજેશ પટેલના વરંદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને આનબાન શાન સાથે સલામી આપી પરેડનું નિરીક્ષણ કરી રાષ્ટ્રપર્વની દબદબાભેર ઉજવણી કરાઈ. સુરતના અદાણી પોર્ટ ખાતે જોવા મળ્યો દીપડો. ગાજીપુર બોર્ડરથી નીકળેલા ટ્રેક્ટરોને પોલીસે રોક્યા. ગણતંત્ર પરેડ બાદ જ ખેડૂતોની રેલી નીકળશે દિલ્હી પોલીસ. દિલ્હીમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. સિંધુ બોર્ડર પર ખેડૂતોએ તોડ્યા બેરિકેડ. ઇંગ્લેન્ડે શ્રીલંકા સામે બનાવ્યો ખાસ રેકોર્ડ. ગણતંત્ર દિવસે ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ. ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. 72મો ગણતંત્ર દિવસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગો લહેરાવ્યો. પીએમ મોદીએ શહીદ જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ. 72મો પ્રજાસત્તા દિવસ પર પીએમ મોદીએ દેશને પાઠવી શુભેચ્છાઓ. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9102 કેસ નોંધાયા. ભારત ચીન સેના વચ્ચે સિક્કિમ બોર્ડર પર ઘર્ષણ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે પણ 72મા પ્રજાસત્તા પર્વની વૃદ્ધો દ્વારા ઉજવણી કરવામાં આવી. તો આ સાથે સમાચાર સુપર ફાસ્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.